હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં 14 માસની દીકરી ઉપર થયેલ દુષ્કર્મ અંગે પાટણ શહેરના યુવા ક્ષત્રિય સેના ગુજરાત પાટણ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં 14 માસની દીકરી ઉપર થયેલ દુષ્કર્મ અંગે પાટણ શહેરના યુવા ક્ષત્રિય સેના ગુજરાત પાટણ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મને લઈ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. બાળકીના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવો ઠાકોર સેના પાટણ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. માત્ર 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ અંગે સમગ્ર રાજ્યમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લો પણ આ અંગે યોગ્ય ન્યાય થાય તેવી માંગ સાથે જોડાયો હતો. અમારા ઠાકોર સમાજની દીકરી જે 14 માસની હતી એના ઉપર પરપ્રાંતીય યોગ દ્વારા જે અધમકૃત કરવામાં આવ્યું છે એ અધમકૃતને અમે અમારા તમામ સમાજના તમામ સંગઠનો દ્વારા સોંપી લઈ લેવામાં આવે. આવનાર સમયમાં અમે જો સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને આ જે નરાધમ જે કૃત કર્યું છે એવા કદમાઓને અમે જાહેરમાં એને ફાંસી આપવાની માગણી કરીએ છીએ સરકાર દ્વારા, તથા જે પણ દરેક ગુજરાતમાં વસતા દરેક કદવાઓને જાકારો આપવામાં આવે તથા સરકારને પણ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે એ લોકોને ગુજરાત બહાર કાઢવામાં આવે, કારણ કે આવા અધમકૃત કરનારા લોકો માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી. આવનાર સમયમાં અમે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છે અને જો એક આવેદનપત્ર આપવામાં આવશે અને અમને કોઈ ન્યાય નહીં મળે તો અમે જાહેર રસ્તા ઉપર અમારા તમામ સમાજના સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરીશું અને કદવાઓને મારવા પછી તો મારશે અને એને ભગાડવામાં અમે તનતોડ મહેનત કરશે અને અમારા સમાજની દીકરી પર જે અમાયુષ્ય કરવામાં આવ્યું છે એનો સંપૂર્ણ ન્યાય લઈને રહીશું. રમેશ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી સમી.